गुड मॉर्निंग, जय स्वामीनारायण। मारू नाम भारती संतोखी, तमे ओळखो छो सर। आपणे पहेला વેસ્ટેજનો પ્લાન સમજ્યા હતા સરસ રીતે, અને તમારી શોપિંગ પણ થઈ ગઈ છે। પણ હવે તમને વાત કરું કે તમને એવું લાગતું હશે, તમને એવો પ્રશ્ન થતો હશે કે મારા શા માટે વેસ્ટેજ બિઝનેસ કરવો જોઈએ, થાય છે સર? બિલકુલ મેડમ। તો અહીંયા હું તમને આજે એટલા માટે સમજાવવા આવી છું કે આપણે વેસ્ટેજ બિઝનેસ શા માટે કરવો જોઈએ। ઘણા બધા લોકો, તમે તમારા ફિલ્ડમાં વેલ સેટ છો, આજે ઘણા બધા લોકોને હું પ્લાન દેવા જઉં છું તો ત્યાં પણ એવા પ્રશ્ન આવતા હોય છે કે વકીલ છે, ડૉક્ટર છે, મોટા બિઝનેસમેન છે, તો ત્યાં પણ એ લોકોને એવા પ્રશ્ન આવતા હોય છે। તો ત્યાં પણ હું તમને એમને એક જ વાત સમજાવું છું કે તમે તમારા ફિલ્ડની અંદર ખૂબ સરસ વેલ સેટ છો, સારી રીતે કમાઓ છો, પણ હું એક પ્રશ્ન પૂછવા માગું છું સર કે તમે ત્યાં કામ પર જાઓ છો, તમે જોબ પર જાઓ છો કે બિઝનેસ ઉપર તમારા જાઓ છો, ત્યાં તમે જાઓ છો તો તમને પૈસા આવે છે। હું સર તમને એક પ્રશ્ન પૂછું છું કે તમે એક મહિનો કામ બંધ રાખો અથવા જોબ પર ના જાઓ તો શું તમને પૈસા આવે છે સર? બિલકુલ ના આવે, રજાના કપાઈ જાય પૈસા। તો ક્યારેક એવું બને કે તમે નથી જઈ શકતા તો ત્યાં તમારા પરિવારની સિક્યોરિટી શું? કંઈ જ નહીં। તો આ હું તમને બિઝનેસ એટલા માટે કરવાની વાત કરવા જઈ રહી છું કે આ બિઝનેસની અંદર સિક્યોરિટી છે કે આવનાર સમયની અંદર 5 વર્ષ એવું કામ કરી લઈએ જેથી આપણા પરિવારને ક્યારે પણ તકલીફ ના પડે। આજે કોરોનાએ આપણને બતાવી દીધું કે આપણી જે ઇન્કમ આવતી હતી એ ઇન્કમના દ્વાર બંધ થઈ ગયો, તો સાઈડમાં આપણે વેલસેટ છીએ છતાં પણ સાઈડમાં એવું કંઈક સ્પેરવીલ ઊભું કરી લેવું જોઈએ જ્યાં ઇન્કમનો એક દરવાજો બંધ થાય ને તો બીજો દરવાજો આપણને ઇન્કમ આપે, એટલે આપણા પરિવારને ક્યારે પણ તકલીફ ના પડે। તો આજે હું તમને સિક્યોરિટી સમજાવવા જઈ રહી છું કે આ બિઝનેસમાં સિક્યોરિટી કઈ રીતે મળે છે। તો થોડું લખાણ સાથે હું તમને સમજાવીશ કે કઈ રીતે આપણને સિક્યોરિટી મળે છે। તો અહીંયા હું તમને વાત કરવા જઈ રહી છું કે આપણે ઇન્કમ લેવા માટે સૌથી વધારે લોકો સેના માટે કામ કરતા હોય છે। તો હું તમને થોડું ડ્રોઈંગ કરીને સમજાવું છું। સૌથી પહેલા તો ટાઈમ જોઈએ છે પરિવાર માટે, જોઈએ છે સર? હા જોઈએ, જોઈએ છે, ટાઈમ પણ જોઈએ છે, સાથે સાથે ખાલી ટાઈમથી કંઈ થશે કે પૈસા જોશે સર? પૈસા તો, પૈસા પણ જોશે, પૈસા વગર તો આજે મંદિરમાં દર્શન પણ નથી થતા, પૈસા પણ જોશે। અને પૈસા કેવા જોઈએ છે? સિક્યોર ઇન્કમ જોઈએ છે આપણે, કે આપણે 5 વર્ષ 10 વર્ષ જે પણ કામ કરીએ છીએ આવતા આવનાર સમયની અંદર આપણી સિક્યોરિટી હોય, સલામતી હોય। તો આ 3 વસ્તુ પાછળ લોકો સૌથી વધારે શું પસંદ કરે છે? તો 95% લોકો શું કરે છે આના માટે? જોબ કરે છે, જોબનો રસ્તો સૌથી પહેલાં પસંદ કરે છે। તો હું એવું કહેવા માગું છું કે જોબ કરનાર પાસે, એટલે કે જ્યુસ ઓફ બોડી, જોબનો મતલબ એવો થાય જ્યુસ ઓફ બોડી, તો શું જોબ કરનાર વ્યક્તિ પાસે ટાઈમ હોય છે સર? નથી હોતો, ટાઈમ નથી હોતો, તો ટાઈમ નથી તો સાથે પૈસા હોય છે સર એની પાસે કે એના સપના પૂરા કરી શકે એના પરિવારના? ના, પૈસા પણ નથી। અને આજે આપણને ખબર છે કે ગવર્મેન્ટ જોબ છે તો એને પણ પેન્શન મળતું નથી, ટેન્શન મળે છે, તો ત્યાં પણ જોબવાળાને સિક્યોરિટી નથી, રિટાયર્ડ થયા પછી એની કોઈ સિક્યોરિટી નથી। અને બીજી વાત કરીએ આપણે, જોબમાં આ 3 વસ્તુ પોસિબલ નથી, એનાથી આગળ જઈએ તો લોકો શું કરે છે? નાનો મોટો બિઝનેસ કરતા હોય છે આ 3 વસ્તુ માટે। તો બિઝનેસમાં, બિઝનેસમેનની વાત કરીએ, આજે બિઝનેસમેન પાસે શું ટાઈમ હોય છે સર? ના, ના, હા પૈસા હશે, હશે ને સર પૈસા? હા, બિઝનેસમેન માટે પૈસા, એટલે કે મોટામાં મોટો બિઝનેસમેન હશે તો પૈસા ફૂલે ફૂલ હશે, એના છોકરા એવું કે હેલિકોપ્ટર લઈ આપો તો લઈ આપશે, પણ હેલિકોપ્ટરમાં બેસીને એની પાસે ફરવાનો ટાઈમ નથી। સિક્યોરિટીની વાત કરીએ સર, આજે કોરોનાએ આપણને બતાવી દીધું છે કે કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો પણ એની પાસે સિક્યોરિટી કોઈ જ નથી, એટલે કે ત્યાં સિક્યોરિટી 0 છે। આજે આ 3 વસ્તુ ત્યાં પણ પોસિબલ નથી। તો હવે જોઈએ એક લેબર, એટલે કે મજૂરની વાત કરીએ, જે નાનું મોટું એક દિવસનું વિચારતા હોય છે, તો શું એની પાસે ટાઈમ છે સર? ટાઈમ છે, હા એની પાસે ટાઈમ છે કે એ આજનું જ વિચારે છે, એટલે કે આજે કામ નહીં કરે તો કાલે કરી લેશે, એટલે કે એને તમે ગાડીમાં લઈને ફરવા લઈ જાઓ તો તમારી સાથે 2-3 દિવસ ફરશે, ખર્ચો તમારે આપવાનો હોય છે, કારણ કે એની પાસે પૈસા હોતા નથી, પૈસા પણ નથી હોતા, સાથે આજનું વિચારે છે તો એની પાસે સિક્યોરિટી પણ નથી। હવે વાત કરીએ છીએ વેસ્ટેજની, કે એમાં 3 વસ્તુ મળે છે, ટાઈમ, મની અને સિક્યોરિટી, એટલા માટે મને વેસ્ટેજ ગમે છે। મને કંઈ જ નહોતું સમજાયું, પણ મને આ એક 3 વસ્તુ જે સમજાઈ હતી એના માટે મને આજે સિક્યોરિટી માટે હું વેસ્ટેજ કરું છું। કે રોબર્ટ કિયોસાકી, તમે નામ સાંભળ્યું હશે,
રોબર્ટ કિયોસાકી એને ઇન્કમનું સૂત્ર આપ્યું છે. બહુ જ મોટા અર્થશાસ્ત્રી છે, એના ઉપર આખું અર્થશાસ્ત્ર ચાલે છે. ઇન્કમનું સૂત્ર આપ્યું છે એમને કે કઈ રીતે ઇન્કમ આવે છે. તો ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મલ્ટિપ્લિકેશન બાય રેટ, એટલે કે ટાઈમ અને રેટના ગુણાકારથી આપણા ઘરે ઇન્કમ આવતી હોય છે. હવે ઇન્કમ માની લો કે સર આજે તમે મહિને 30,000 રૂપિયા કમાવો છો, તો તમે ત્યાં ટાઈમ કેટલો આપતા હશો સર? 8-10 કલાક. 8-10 કલાક, હું 10 કલાક ગણી લઉં છું. 10 કલાક તમે ત્યાં ટાઈમ આપો છો, તો રોજના કેટલા રૂપિયા થશે ત્યારે તમારા ઘરે 30,000 રૂપિયા આવતા હશે? રોજના 100 રૂપિયા. રોજના 1,000 રૂપિયા, કલાકના 100 રૂપિયા, કલાકના 100 રૂપિયા, રોજના 1,000 રૂપિયા, એટલે 30 દિવસનો મહિનો રોજના 1,000 રૂપિયા, ત્યારે તમારા ઘરે 30,000 રૂપિયા આવે છે. હવે 30,000 રૂપિયા તમારા ઘરે આવે છે, માની લો કે બીજા જ મહિને તમારે 60,000 રૂપિયા જોઈએ છે, તો શું કરશો સર? ટાઈમ વધારવો પડશે. ટાઈમ વધારવો પડશે. અચ્છા, ભગવાને કેટલી કલાક આપી છે સર? 24 કલાક. બધાને 24 કલાક આપી છે, કોઈના માટે પણ ઉપર નીચે નથી. તો અહીંયા ટાઈમ વધારીએ, માની લો કે આદમી વધારે ને વધારે 12 કલાક કામ કરી શકે. ઓકે, તો અહીંયા 10 કલાક નહીં ને 15 કલાક ચલો ગણી લઈએ, તો પણ 15 × 45,000 થાય, 60,000 તો પણ થતા નથી. તો ટાઈમ વધારીને તો કંઈ પોસિબલ છે નહીં, તો શું કરશું સર? રેટ વધારી દઈ. અચ્છા, રેટ વધારશો. રેટ વધારશો સર, માની લો કે તમારી મોબાઈલની શોપ છે, એક મોબાઈલ તમારા 15,000માં આજે વેચાય છે, એ જ મોબાઈલના તમે બીજા દિવસે 20,000 રૂપિયા કરી નાખશો, તો શું કસ્ટમરની લાઈન લાગશે સર? ના, કમ્પિટિશન છે બેન. તો એ પણ પોસિબલ નથી, ટાઈમ અને રેટ એ પણ પોસિબલ નથી, એક પણ વસ્તુ અહીંયા પોસિબલ નથી. તો શું કરવું જોઈએ? તો આપણે કામ કરવાની દિશા બદલવી જોઈએ. આજે એટલા માટે હું તમને કહું છું કે આપણે ત્યાં ને ત્યાં રહેશું તો ક્યારેય આપણા સપના પૂરા નહીં કરી શકીએ, પણ જો આપણે કામ કરવાની દિશા બદલશું તો આપણને આ ત્રણેય વસ્તુ મળી શકે છે. કઈ રીતે હું મારી વાત કરું કે હું વેસ્ટીજમાં આવી ત્યારે હું એકલી હતી. જ્યારે મેં વેસ્ટીજ જોઈન કર્યું ત્યારે હું એકલી હતી, પણ મને આ વસ્તુ સમજાણી હતી, એટલે આજે મારી ટીમ છે એ 3,000+ લોકોની ટીમ છે. તો 3,000 લોકો મારી સાથે છે, એમાંથી વધારે બધા જ નથી કામ કરતા, પણ 500 લોકો કામ કરે છે. હવે 500 લોકો કોની માટે કામ કરે છે સર? એની માટે, પોતાની માટે કામ કરે છે. મેં તો રાખ્યા નથી, એ લોકો પોતાને પ્રોડક્ટ સારી લાગે છે ને પોતાના ઘરે કંઈક ઇન્કમ આવે છે તો પોતે બિઝનેસ કરી રહ્યા છે. અત્યારે 500 લોકો પણ મારી જેમ કામ કરે છે. હવે 500 લોકો પોતાની માટે કામ કરે છે તો રોજની 2 કલાક તો કામ કરવાના જ છે સર. 2 કલાક કામ કરે છે તો રોજની કેટલી કલાક કામ થયું? 500 × 2 એટલે 1,000 કલાક કામ થયું સર. 1,000 કલાક કામ થાય છે. 24 કલાક કામ કરવા આપણે તો કરી નથી શકવાના. 12 કલાક કામ કરવાથી વધારે પૈસા આવશે કે 1,000 કલાક કામ કરવાથી પૈસા વધારે આવશે સર? 1,000 કલાક. 1,000 કલાકથી પૈસા વધારે આવશે. હવે માની લો કે આ એક વ્યક્તિ ફરવા જાય છે તો 500 લોકો સાથે જવાના છે ફરવા? નહીં, ના. તો મતલબ કે અહીંયા મારી પાસે ટાઈમ છે, હું 1 મહિનો કામ નથી જતી, તો આ 500 લોકો તો કામ કરવાના જ છે. મતલબ મારી પાસે ટાઈમ છે. હવે માની લો કે 1,000 કલાક કામ થઈ રહ્યું છે. મહિનાના દિવસો કેટલા હોય છે સર? 30 દિવસ. 30 દિવસ હોય છે. હું 30 દિવસ નહીં પણ ખાલી એવું કહું છું, 10 દિવસ એન્જોય કરો ને 20 જ દિવસ કામ કરો છો. 20 દિવસ કામ કરો છો તો પણ કેટલી કલાક કામ થયું સર? 20,000 કલાક કામ થયું. 20,000 કલાક રોજનું કામ થાય છે સર. તો વેસ્ટીજ આપણને 10 પ્રકારની ઇન્કમ આપે છે, એમાંથી મને 3 રૂપિયા મળે કે ના મળે સર? બિલકુલ મળે. તો આનો મલ્ટીપ્લાય કરો તમે તો 60,000 રૂપિયા મળે છે સર. આ 60,000 રૂપિયાને આપણે ડબલ થઈ જાય છે, અહીંયા તમે જોયું છો, મતલબ કે ઇન્કમ અહીંયા ડબલ ટ્રિપલ થાય છે, જે તમારે નક્કી કરવાનું છે. 500 લોકોમાંથી જેને 30,000 આવતો હશે પગાર, એને 30,000 સેલરી આવતી હશે, એને 40,000 માટે કામ કરશે તો એ 2 કલાક નહીં, એને 3 કલાક કામ કરશે. અને આ 500 લોકો વધારે નહીં, એક વ્યક્તિને જોઈન કરશે તો પણ 1,000 લોકો જોઈન થશે, મતલબ ઇન્કમ તો વધવાની જ છે. હવે આગળ વાત કરીએ સિક્યોરિટીની. આજે વેસ્ટીજની અંદર મેં ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા છે કે જેઓ વેસ્ટીજ બિઝનેસ કરતા હતા અને આજે પોતે દુનિયા છોડીને જતા રહ્યા છે, છતાં એમના વાઇફના નામે આઈડી ટ્રાન્સફર કરીને ગયા છે ને, એમના વાઇફનો જે આજે ચેક છે ને લાખોમાં ચેક છે. જ્યારે છોડીને જાય છે ત્યારે 5 લાખનો ચેક હોય છે ને, આજે એની વાઇફના નામે 14-14 લાખના મહિનાના ચેક છે. એવા મેં એક્ઝામ્પલ્સ જોયા છે. એટલા માટે હું તમને કહું છું સર કે આપણે સિક્યોરિટી માટે આ બિઝનેસ કરી લેવો જોઈએ.
તો તમને એટલા માટે જ હું કહું છું સર કે આપણે જોઈન કરી લેવું જોઈએ અને સિક્યોરિટી માટે આ બિઝનેસ કરી લેવો જોઈએ. તો સાથે મળીને કામ કરીએ અને સિક્યોરિટી માટે તમારા પરિવારના સપના પૂરા કરવા માટે સાથે મળીને કામ કરીએ. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ્થ.